કેમ છો દોસ્તો? શ્રુતિ 2020 વેબિનાર લેક્ચર સિરીઝમાં આપણે એક નવી શ્રેણી શરૂ કરી છે, એનો આજે એક નવો જ મણકો છે. આ વ્યાખ્યાન શ્રેણી હેઠળ આપણે પીએચડી જે મિત્રો થઈ ચૂક્યા છે એમને પીએચડીના અનુભવો કેવા રહ્યા, એમણે સંશોધન કેવું કર્યું, એ શ્રેણી સાથે આપણે જુદા જુદા વક્તાઓને કે જેમણે પીએચડી કર્યું છે એમની વાત સાંભળીએ છીએ, અને સાથે સાથે આપણા પીએચડીની અંદર જે ખૂટતી બાબતો હોય એ બાબતોને જોડવાનો પણ પ્રયાસ કરીએ છીએ. તો સાથે સાથે જે અધ્યાપક મિત્રો પીએચડી થઈ ચૂક્યા છે પણ એમના જ મિત્રો છે, એમના પીએચડીના વિષય તો ખબર પડે, પણ એમના થીસિસની અંદર કેવી વાતો એમણે સમાજ સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે એ ન પહોંચી શક્યું હોય. તો આપણો એક પ્રયાસ એ પણ છે કે જે પીએચડી રિસર્ચ સ્કોલર તરીકે કામ કરી ચૂક્યા છે એમના પીએચડી સંશોધન કાર્યમાં કેવી બાબતો સમાજ સમક્ષ એમણે રજૂ કરી છે. તો આજે આપણે ડૉક્ટર આનંદ આચાર્ય કે જેઓ ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજનીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપે છે. આનંદભાઈએ ડૉક્ટર આમ્રપાલીબેન મર્ચન્ટ પાસે તેમનું પીએચડી કાર્ય કર્યું છે. આજે આપણે આનંદભાઈને સ્વામિનારાયણ સંપ્રદાય અને પછાત જ્ઞાતિઓ એક સામાજિક અભ્યાસ ઉપર એમનું જે પીએચડી કાર્ય છે એ કાર્યની વાત કરવા માટે એમની જ કોલેજ એટલે કે ગુજરાત કોલેજમાં આવ્યા છીએ. તો મિત્રો, આપણે આનંદભાઈ પાસેથી તેમના સંશોધન કાર્યની વિગતો જાણીએ. થેન્ક યુ, અને હું આવકારું છું ડૉક્ટર આનંદ આચાર્ય. મિત્રો નમસ્કાર. શ્રુતિ 2020 વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ડૉક્ટર રાજેન્દ્રભાઈ જાની દ્વારા વિવિધ વિષયોને આવરી લેતા વ્યાખ્યાનોની શૃંખલા શરૂ કરવામાં આવી છે. ગત સપ્તાહથી જે વ્યાખ્યાન શૃંખલા શરૂ થઈ છે એનો કેન્દ્રવર્તી વિચાર છે મારું પીએચડી કાર્ય, સંશોધન અને અનુભવ. એ વિષય ઉપર જુદા જુદા સંશોધકો પોતાના પીએચડીના કાર્યનો અનુભવ છે એનો નિચોડ છે એ રજૂ કરી રહ્યા છે, અને આ વ્યાખ્યાન શૃંખલા હેઠળ ડૉક્ટર રાજેન્દ્રભાઈએ મને પણ મારા પીએચડીના કાર્ય અંગેના અનુભવો વ્યક્ત કરવા માટેનું નિમંત્રણ પાઠવ્યું. તે બદલ તેઓ પ્રત્યે હું આભારની લાગણી વ્યક્ત કરું છું. મિત્રો, મારા પીએચડીનો વિષય હતો સ્વામિનારાયણ સંપ્રદાય અને પછાત જ્ઞાતિઓ. ડૉક્ટર આમ્રપાલીબેન મર્ચન્ટના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી મેં મારું આ સંશોધનનું કાર્ય પૂરું કર્યું. સંશોધનના કાર્યનો આરંભ છે એ ખાસ કરીને વિષય પસંદગીથી થતો હોય છે. સંશોધક કયા વિષય પર સંશોધન કરવા માગે છે, મહાનિબંધ તૈયાર કરવા માગે છે, એટલે વિષયની પસંદગી સૌથી અગ્રતા ક્રમે હોય છે. જ્યારે બીએમાં અભ્યાસ કરતા હતા ત્યારે જુદા જુદા સમાજશાસ્ત્રીય વિચારકો એમને ભણવાના થયા. કોમ્ત, દુર્કિમ, વેબર, માર્ક્સ, પાર્સન્સ, મર્ટન, આ બધા વિચારકોએ જે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો આપ્યા અને એમનું જે સમાજશાસ્ત્રમાં પ્રદાન છે એને સમજવાનો એક અવસર મળ્યો. એની સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે એમએની કક્ષાએ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો ભણવાના થયા. કાર્યાત્મકવાદ છે, સંઘર્ષવાદ છે, વિનિમયનો સિદ્ધાંત છે, એથ્નોમેથોડોલોજી છે, આવા બધા સિદ્ધાંતોનો અભ્યાસ પણ કરવાનો થયો. એટલે આ બધાને કારણે એમાં પણ ખાસ કરીને દરખાઈમ અને વેબર એમણે જે ધર્મના સિદ્ધાંતો આપ્યા હતા અને ધર્મથી ધર્મની સમાજ પરની કેવી અસરો છે એ એમણે જે રજૂ કરી હતી એના આધારે ધર્મના સમાજશાસ્ત્રને કેન્દ્રમાં રાખીને કોઈ વિષયની પસંદગી કરવી એવું એક વિચાર બીજ છે એ મનમાં આવ્યું, અને આમ્રપાલીબેન સાથે એની વાત કરી. આમ્રપાલીબેને અનુમતિ આપી અને વિષયની પસંદગી થઈ સ્વામિનારાયણ સંપ્રદાય અને પછાત જ્ઞાતિઓની. સંશોધક જ્યારે સંશોધનની યાત્રામાંથી પસાર થતા હોય થતો હોય છે એ સમયે સ્વાભાવિક રીતે એને કેટલીક અડચણો આવતી જ હોય છે, અને એવી કેટલીક અડચણોનો સામનો
મારે પણ કરવાનો થયો. જ્યારે પ્રારંભિક તબક્કામાં લગભગ 40 જેટલા પૃષ્ઠો જાતે ટાઈપ કરી અને પહેલું પ્રકરણ અને બીજા પ્રકરણનો થોડો ભાગ એ લખ્યો, અને એ વખતે હજી કમ્પ્યુટર શીખવાની શરૂઆત હતી એટલે કોઈ બેકઅપ લેવામાં આવ્યો નહોતો, અને ઓલ ઓફ સડન હાર્ડ ડિસ્ક કોલે કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક છે એ ઉડી ગઈ, અને જેટલો ટાઈપ થયેલો ડેટા હતો એ બધો જ જતો રહ્યો. થોડી મૂંઝવણ થઈ અને એમ થયું કે હવે આ 40 પૃષ્ઠો ટાઈપ થયેલા એટલે લગભગ હાથેથી તો 70-80 પાના લખેલા થાય, હવે આ ફરીથી કેવી રીતે કરવું? એટલે મૂંઝવણ હતી, અને એ મૂંઝવણ આમ્રપાલીબેનને કહી એટલે એમણે બહુ એક સરસ જવાબ આપ્યો કે આ ડેટા તો હાર્ડ ડિસ્કમાંથી ગયો છે, પણ જે મનની અંદર આ બધું સ્ટોરેજ થયેલું હતું તો એને ફરીથી લખવામાં વાંધો નહીં આવે, તું પ્રયત્ન કર ને બધું સરસ લખાશે. એમણે હિંમત આપી અને ફરીથી લખવાનું શરૂ કર્યું, ફરીથી આગળ કાર્ય છે વધવાની શરૂઆત છે થઈ. એટલે જ્યારે આ સંશોધનના સંદર્ભમાં આ વિષય નક્કી થયો એટલે જ્યારે પણ બેનને મળવાનું થતું ત્યારે શરૂઆતના તબક્કામાં તેઓ એમ કહેતા કે તું નવું શું વાંચીને આવ્યો, અને જે વાંચીને ગયા હોઈએ એની ચર્ચા એમની સાથે કરવાની, ધર્મના સમાજશાસ્ત્રના સંદર્ભમાં જે કંઈ પણ વાંચીને ગયા હોઈએ, એ દુર્ખીમનો સિદ્ધાંત વાંચીને તૈયાર કરીને ગયા હોય, એ કે મેક્સ વેબરને વાંચ્યા હોય, કોઈ માનવશાસ્ત્રીને વાંચ્યા હોય, તો આવું વાંચન જે કર્યું હોય એની ચર્ચા તેઓ પોતે કરતા સાંભળતા આપણી સાથે ઇન્વોલ્વ થતા, અને એ પછી આપણે શું કરવાનું છે એટલે કે તારે શું કરવાનું છે એ વાત મને એ ચર્ચાના અંતે સમજાવતા. એટલે આવી રીતે એમની સાથેનો સંવાદ એમને હંમેશા, કારણ કે પોતે થિયરીની અંદર માસ્ટર હતા અને એમનું ક્રિયાનું સમાજશાસ્ત્ર યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયેલું છે એટલે એમાં પણ એમની હથોટી હતી, એટલે આ બધું માર્ગદર્શન એમનું સીધું જ મને મળતું. જેવું આ વિષય નક્કી થયો એટલે સૌથી પહેલાં વાત આવી પ્લાનિંગની કે આપણે કેવી રીતે આ સંશોધનની અંદર આગળ વધીશું, અને જ્યારે આયોજન બરાબર હોય તો ધીમે ધીમે સંશોધનના જુદા જુદા પડાવો છે એ પાર કરતા જવાય છે. નોર્થરોપ નામનો વિદ્વાન આ સંશોધન આયોજન માટે બહુ સરસ ઉપમા સંશોધન કાર્યને આપે છે. તેઓ સંશોધન કાર્યને એક સ્ટીમરની ઉપમા આપે છે, અને સ્ટીમરની ઉપમા આપતા તેઓ જણાવે છે કે જેમ કોઈ એક સ્ટીમર હોય એ એકદમ અદ્યતન ટેકનોલોજીથી બનાવવામાં આવી હોય, એમાં બધા જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોય, એનો જે કેપ્ટન છે એ કેપ્ટન પણ ખૂબ કુશળ હોય, નિષ્ણાત હોય, અને આવી એક બધી સાધન સુવિધાઓથી સંપન્ન સ્ટીમર જો પોતાના કિનારેથી જ્યારે બીજા મથક સુધી જવા માટે નીકળે, એને જે મથક પર જવાનું હોય એ મથક પર જવા માટે નીકળે, પણ જો આરંભમાં જ એને દિશા ખોટી પકડાઈ જાય તો એ સ્ટીમર ક્યારેય પોતાના લક્ષ્ય સુધી પહોંચતી નથી, આવું કહી અને નોર્થરોપ એમ કહે છે કે સંશોધન કાર્યના આરંભમાં જ જો દિશા ખોટી પકડાઈ જાય તો ઘણીવાર એ સંશોધન એના અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શકતું નથી. એમ સંશોધનની અંદરનું આયોજન છે એ સૌથી વધારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે એવી વાત આ નોર્થરોપે આપણને સમજાવી. આમ્રપાલીબેનના માર્ગદર્શન હેઠળ શરૂઆત થઈ આ સંશોધનની, અને એમણે સરસ એક પ્લાનિંગ છે એ પણ સૂચવ્યું કે સંશોધન કાર્યની અંદર કેવી રીતે આગળ વધવું છે. ચેપ્ટરાઇઝેશન થયું, સંશોધનના હેતુઓ નક્કી થયા. આ સંશોધનના મુખ્ય 3 હેતુઓ હતા કે સ્વામિનારાયણ સંપ્રદાયની પછાત જ્ઞાતિઓ પરની સામાજિક અસરો તપાસવી, સ્વામિનારાયણ સંપ્રદાયની પછાત જ્ઞાતિઓ પરની
આર્થિક અને શૈક્ષણિક અસરો તપાસવી અને સ્વામિનારાયણ સંપ્રદાયની પછાત જ્ઞાતિઓ પરની ધાર્મિક કહેતા કે નૈતિક અસરો તપાસવી, આ ત્રણના મુખ્ય કાર્યો હતા, આ મુખ્ય હેતુઓ હતા. અને આ હેતુઓને ધ્યાનમાં રાખીને જે સેમ્પલ પસંદ કરવામાં આવ્યું એ 300 ઉત્તરદાતાઓનું સેમ્પલ આની અંદર પસંદ કરવામાં આવ્યું. અને જે સંશોધન ક્ષેત્ર પસંદ કરવામાં આવ્યું એ સાદી યદચ્છ નિદર્શન પદ્ધતિથી અમદાવાદ જિલ્લો અને વડોદરા જિલ્લો એ આ સંશોધનની અંદર એના ક્ષેત્ર તરીકે સમાવવામાં આવ્યું. એટલે આવી રીતે જે સંશોધનનું ક્ષેત્ર નક્કી થયું, સંશોધન માટે કેટલા ઉત્તરદાતાઓ ક્યાંથી લેવાય એ પણ એક પદ્ધતિસર રીતે એને નક્કી કરવામાં આવ્યા. અને એની સાથે સાથે જે 300 ઉત્તરદાતાઓ હતા એમાં ખાસ કરીને 100 ઉત્તરદાતાઓ છે એ અનુસૂચિત જાતિના, 100 ઉત્તરદાતાઓ છે અનુસૂચિત જનજાતિના, અને 100 ઉત્તરદાતાઓ છે એ અન્ય પછાત વર્ગોના નક્કી કરવામાં આવ્યા. જે સાદી યદચ્છ નિદર્શન પદ્ધતિથી જે સંશોધન ક્ષેત્ર નક્કી થયું તો એમાં ખાસ કરીને જે અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગોના ઉત્તરદાતાઓ છે એ અમદાવાદ જિલ્લામાંથી પસંદ કરવામાં આવ્યા, અને જે 100 ઉત્તરદાતાઓ અનુસૂચિત જનજાતિના હતા તે વડોદરા જિલ્લામાંથી પસંદ કરવામાં આવ્યા. આ સંશોધન જે કરવામાં આવ્યું એમાં ખાસ કરીને ધર્મનો સમાજ પરનો પ્રભાવ, ખાસ કરીને પછાત જ્ઞાતિઓ પરનો પ્રભાવ તપાસવામાં આવ્યો, અને કેવી અસરો ધર્મ છે એ આ જ્ઞાતિઓ પર એની ઉપજાવે છે એ વાત આ અધ્યયનના કેન્દ્રમાં રહી. એટલે વ્યવહારિક દ્રષ્ટિએ જો આ સંશોધનનું મહત્વ જોઈએ તો એવું કહી શકાય કે કાયદા દ્વારા આપણે વ્યવહારમાંની અસમાનતા છે એ દૂર કરી શકીએ છીએ, પણ સદીઓથી વ્યક્તિના મનની અંદર જે અસમાનતા સંબંધી વિચારો, વલણો, માન્યતાઓ ઘર કરી ગઈ છે એ એટલી ઝડપથી દૂર કરી શકાતી નથી. પરંતુ આ સંશોધનના અનુભવે એવું લાગ્યું કે સદીઓથી રૂઢ થઈ ગયેલી આવી વિચારધારાઓ, માન્યતાઓ, વલણો બદલવામાં ધર્મ છે એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે એવી વાત ખાસ કરીને આ સંશોધનના સંદર્ભમાં જાણવા મળી, શીખવા મળી. સંશોધનની અંદર કાર્યાત્મક દ્રષ્ટિબિંદુ અપનાવવામાં આવ્યું. કાર્યાત્મકવાદ ખાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાએ ભણ્યા હતા કે સમાજ છે એ જુદા જુદા ભાગોની બનેલી વ્યવસ્થા છે, અને એના એક ભાગમાં જો પરિવર્તન આવે તો એ સમાજના બીજા ભાગની અંદર પણ પરિવર્તન લીપજાવે છે. એવી જ રીતે આ કાર્યાત્મકવાદી દ્રષ્ટિબિંદુથી ધર્મ છે એ સમાજની અંદર કેવી રીતે ધર્મમાં પરિવર્તન, અથવા તો ધર્મ છે એ સમાજની અંદર કેવી રીતે પરિવર્તન લીપજાવે છે એ ચકાસવાનો આ સંશોધનનો હેતુ રહ્યો. શિક્ષણ છે, કુટુંબ છે, આર્થિક બાબતો છે, આ બધાની અંદર ધર્મનો પ્રભાવ શું અસર નિભાવે છે એ ખાસ અહીંયા સમજવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. સાથે સાથે આ સંશોધનની અંદર જે કંઈ પણ એની મર્યાદા છે, મર્યાદા એવી રહી કે આ સંશોધન એ સમસ્ત વિશ્વમાં પ્રસરેલા આ સંપ્રદાયના માત્ર 300 ઉત્તરદાતાઓનો અભ્યાસ છે. એટલે કદાચ 300 ઉત્તરદાતાઓના અધ્યયનના આધારે આપણે એના જે તારણો છે એ તારણો સમસ્ત સંપ્રદાયના અનુયાયીઓને કે એને લાગુ પાડી શકીએ નહીં એવી એક મર્યાદા આ સંશોધનની જણાય છે. સંશોધનની શરૂઆત જ્યારે કરવાની હતી ત્યારે એના સંદર્ભમાં એમાં જે પદ્ધતિ શાસ્ત્ર નક્કી થયું એમાં ખાસ કરીને નિરીક્ષણ પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ, અને અગાઉથી જ સંશોધનના પ્રશ્નોની એક અનુસૂચિ છે તૈયાર કરવામાં આવી, એટલે કે ખાસ એક યાદી તૈયાર કરવામાં આવી, અને એના આધારે મુલાકાત માર્ગદર્શિકાની અંદર આ બધી વસ્તુઓ લઈ અને પ્રત્યક્ષ મુલાકાત લઈ અને જે માહિતી છે એ માહિતી ઉત્તરદાતાઓ પાસેથી એકત્રિત કરવામાં આવી. એટલે મેજર પાર્ટ આમાં ક્ષેત્ર કાર્યનો પણ રહ્યો છે. સંશોધન પ્રશ્નના ઘડતરની અંદર ખાસ કરીને જે
વિષય છે એ વિષય ધર્મના સમાજશાસ્ત્રના અંતર્ગત આવતો હોય. જુદા જુદા અનેક સંશોધનોને ધર્મના સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં થયેલા સંશોધનોને સમજવાનો પ્રયાસ એ કરવામાં આવ્યો. આ પહેલાં ઇતિહાસમાં રાજકોટમાં એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી રશ્મિબેન વ્યાસે 19મી સદીમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન ગુજરાતમાં એ વિષય ઉપર એમણે PhDનું સંશોધન કાર્ય કરેલું છે એ પણ આખું રિફર કરવાનું થયું. એની સાથે સાથે ખાસ કરીને બહુ ઓછા અભ્યાસો આ કક્ષાના થયા હતા એટલે એ બધા પણ જોવાના આવ્યા, એને પણ સમજવાના પ્રયત્ન છે કરવામાં આવ્યો. એની સાથે સાથે જે માનવશાસ્ત્ર છે એ માનવશાસ્ત્રમાં પણ ધર્મ સંબંધી જે અભ્યાસો થયા અને જે માનવશાસ્ત્રીઓ છે એમને જે ધર્મની વ્યાખ્યા આપી એ ધર્મની વ્યાખ્યાને પણ સમજવાનો પ્રયત્ન છે આમાં કરવામાં આવ્યો. એનો જે સૈદ્ધાંતિક સમજ છે આ સંશોધન પ્રશ્નની એની માટે એ પણ રિફર થયું. જેમ કે જેમ્સ ફ્રેઝર છે એમણે ધર્મની વ્યાખ્યા આપી અને એમણે કહ્યું કે ધર્મ એટલે માનવીથી પર અને પ્રકૃતિથી પર એવી કોઈ એક અલૌકિક શક્તિ છે જે અસ્તિત્વ ધરાવે છે અને આ શક્તિ પ્રકૃતિ અને માનવી બંનેને નિયંત્રિત કરે છે, એમનું નિયમન છે એ કરે છે. તો મેલિનોવસ્કીએ ધર્મની વ્યાખ્યા આપતા એવું જણાવ્યું કે ધર્મ છે એ ખાસ કરીને ક્રિયાઓની વિધિ છે અને વિશ્વાસોની વ્યવસ્થા છે. એટલે મેલિનોવસ્કી એવું સમજાવવા માગે છે કે આના આધારે એ ધર્મના સામાજિક અને મનોવૈજ્ઞાનિક બંને પાસાઓ આપણી સમક્ષ રજૂ કરે છે. તો એની સાથે સાથે જે હેગલ છે, હેગલ એવું ધર્મની વ્યાખ્યા આપતા જણાવે છે કે ધર્મ એટલે અપૂર્ણ મસ્તિષ્કનું પૂર્ણ મસ્તિષ્ક અંગેનું જ્ઞાન. એટલે થોડી ફિલોસોફિકલ વ્યાખ્યા એમણે આપી અને એમણે ધર્મને એવી રીતે સમજાવ્યું કે અપૂર્ણ બુદ્ધિ દ્વારા અસીમને પામવાનો પ્રયત્ન એટલે ધર્મ. બહુ સરળ કરીએ તો આનો અર્થ એમણે આવો સમજાવવાનો પ્રયત્ન કર્યો. દુર્ખીમ, જેમનું ધર્મના સમાજશાસ્ત્રમાં અને ધર્મના સિદ્ધાંતમાં એમનું મહત્વનું પ્રદાન રહ્યું છે, દુર્ખીમ એવું કહે છે કે ધર્મ એટલે પવિત્ર વસ્તુઓ સાથે સંકળાયેલી શ્રદ્ધાઓ અને ક્રિયાઓની એક સંકલિત વ્યવસ્થા એટલે ધર્મ. તો જુદા જુદા માનવશાસ્ત્રીઓ સમાજશાસ્ત્રીઓએ ધર્મને સમજાવવા માટેનો પ્રયાસ કર્યો, ધર્મની વ્યાખ્યા આપવા માટેનો પ્રયાસ કર્યો. એની સાથે સાથે ધર્મનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે એ જાણવા માટે પણ માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ પ્રયત્ન કર્યો. ખાસ કરીને ઓગસ્ટ કોન્ત, સમાજશાસ્ત્રના પિતા, એમણે જે 3 સ્તરનો નિયમ આપ્યો એ 3 સ્તરના નિયમમાં કોન્ત સમાજના વિકાસના 3 સ્તરો દર્શાવે છે. પહેલું સ્તર એટલે ધાર્મિક સ્તર, બીજું સ્તર એટલે આધિભૌતિક સ્તર અને ત્રીજું સ્તર એટલે પ્રત્યક્ષ સ્તર. ધાર્મિક સ્તરમાં કોન્ત આપણને એના 3 પેટા સ્તરો દર્શાવે છે, જડત્વવાદ, અનેકેશ્વરવાદ અને એકેશ્વરવાદ. એટલે કોન્ત એવું સમજાવવા માગે છે કે ધર્મનો જે વિકાસ છે એટલે ધર્મની જે પ્રગતિ અથવા તો સમાજનો જે વિકાસ છે એ સમાજની પ્રગતિ જડત્વવાદમાંથી અનેકેશ્વરવાદમાં અને અનેકેશ્વરવાદમાંથી એકેશ્વરવાદ તરફ છે. એટલે કે પહેલાં વ્યક્તિ છે એ જડ પદાર્થોમાં ઈશ્વરને જોતો થયો, એમાંથી પછી અનેક ઈશ્વરની કલ્પના એણે કરી અને પછી એમ થયું કે ના, એક ઈશ્વરથી આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન થાય છે. એવી વાત ધાર્મિક સ્તરમાં માનવી કરતો થયો. આદિભૌતિક સ્તરમાં સમાજ પ્રવેશે છે એટલે કોન્ત એવું સમજાવે છે કે ઈશ્વરીય શક્તિનું અમૂર્તિકરણ થાય છે અને પ્રત્યક્ષ સ્તરમાં કોન્ત આપણને એવું સમજાવે છે કે જેમ જેમ તાત્વિક વિચારો છે એ તાત્વિક વિચારો છે એ ધીમે ધીમે ઓછા થતા જશે જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ છે થતો જશે. એટલે વિજ્ઞાનના વિકાસને કારણે તાત્વિક વિચારો છોડી માણસની અંદરના વૈજ્ઞાનિક માણસ છે બધી જ બાબતોમાં વૈજ્ઞાનિક વિચારો છે એનાથી એ સમજવા માટેનો ઘટના કે પરિસ્થિતિને સમજવા માટેનો પ્રયાસ છે કરશે. કોન્તે 3 સ્તરના નિયમમાં ધર્મની કોઈક આવી એક વિભાવના, કોઈક એક આવી બાબત આપણને સમજાવવા માટેનો પ્રયાસ કર્યો. તો ઈ બી ટાયલર જે માનવશાસ્ત્રી હતા એમણે
પ્રિમાઇટિવ કલ્ચરની અંદર ધર્મના ઉદ્ભવ માટે આત્માવાદની થિયરી છે આપણને આપી. એમણે કીધું કે બે પ્રકારના આત્મા હોય છે. એક તો વ્યક્તિ છે, મૃત્યુ પામે છે, પણ વ્યક્તિના મૃત્યુની સાથે એના આત્માનું અસ્તિત્વ છે એ ટકી રહે છે. આત્મા છે એ મૃત્યુ પામતો નથી. અને આવા જ બીજા આત્માઓ, માનવી કરતાં જુદા આત્માઓ, એ દૈવીય આત્માઓ, પારલૌકિક આત્માઓ હોય છે એવી વાત આત્માવાદની થિયરી હેઠળ આપણને ઇબી ટાયલરે આપી. એટલે અને પછી એ પછી આ જ સિદ્ધાંતની અંદર ટાયલર એવું કહે છે કે આદિજાતિઓ જે હતી એ મૃત વ્યક્તિ અને જીવિત વ્યક્તિ વચ્ચેના ફેરફારો સમજતી થઈ, એ દ્રશ્ય અને અદૃશ્યના એને એનો ખ્યાલ છે એમને વધારે સ્પષ્ટ થતો ગયો. આકાશમાંથી જતા સૂર્ય, ચંદ્ર, તારા, વાદળો એકવાર આવે જાય આ બધું એ જોતા થયા એટલે એને દ્રશ્ય અદૃશ્યનો જે કન્સેપ્ટ હતો, ખ્યાલ છે, એ ખ્યાલ પણ એનો વિશેષ વિકસતો ગયો. એટલે આત્માવાદની થિયરી ટાયલર એવું કહે છે કે ધર્મના ઉદ્ભવ માટે મહત્વની બને છે. હર્બર્ટ સ્પેન્સર એમણે પ્રોગ્રેસ ઇટ્સ કોઝિસ એન્ડ લોસ એની અંદર જે પુસ્તક લખ્યું એમાં એક સરસ વ્યાખ્યા એમણે એમ કરી કે જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ છે થતો જશે એમ એમ નિરીશ્વરવાદી ધર્મ છે એ વધારે ને વધારે વિકસતો જશે. પ્રભુ કેન્દ્રી ધર્મની પીછેહઠ છે એ થતી જશે એવી વાત સ્પેન્સર એમાં લખે છે. આ ઉપરાંત પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજીમાં પણ સ્પેન્સરે ધર્મના ઉદ્ભવ વિશેની વાતો કરી છે. રેડક્લિફ બ્રાઉન અને મેલિનોવસ્કી એમણે પણ ધર્મના ઉદ્ભવ માટે ખાસ કરીને ધર્મ અને જાદુ આ બધા કન્સેપ્ટ એમણે આપણને સમજાવેલા છે. તો આ જે સંશોધન પ્રશ્નની સૈદ્ધાંતિક સમજમાં ધર્મની વ્યાખ્યાઓ, ધર્મનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે એને સમજવા માટેનો પ્રયાસ ખાસ કરીને કરવામાં આવ્યો અને એની સાથે સાથે જુદા જુદા સમાજશાસ્ત્રીય ચિંતકોએ ધર્મના જે સિદ્ધાંતો આપ્યા છે, ધર્મ વિશે જે એમનું ચિંતન રજૂ કર્યું છે એને પણ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ખાસ કરીને કોમ્પની હમણાં મેં તમને વાત કરી ત્રણ સ્તરનો નિયમ, પણ એની સાથે સાથે દુર્ખીમે જે ધ એલિમેન્ટરી ફોર્મ્સ ઓફ રિલિજિયસ લાઈફ 1912માં આ પુસ્તક લખ્યું. દુર્ખીમનો સમયગાળો 1857થી 1917 સુધીનો હતો એટલે એમના જીવનના અંત સમયના પહેલાં પાંચેક વર્ષ બાકી હશે એમના જીવનને. એટલે 1912માં એમણે આ પુસ્તક આપણને આપ્યું. તો દુર્ખીમે ઓસ્ટ્રેલિયાની અરુંટા જાતિનો આદિજાતિનો અભ્યાસ એ કર્યો અને એમણે એવું સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો કે ધર્મ છે એ સમાજમાં એકતા પ્રસ્થાપિત કરે છે. જે કંઈ પણ ધર્મને આધારે ઉત્સવો છે, સમયાઓ છે, એવા જે કોઈ પણ આયોજનો થાય છે તો એમાં સમૂહની શક્તિ છે એ સમૂહની શક્તિ ખાસ કરીને પ્રદર્શિત થાય છે. અને ઈશ્વર એટલે બીજું કશું જ નહીં પણ સમાજ પોતે જ, એવી વાત દુર્ખીમે અહીંયા આગળ સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. એમણે પવિત્ર અને અપવિત્ર વચ્ચેના ભેદની વાત એમના ધર્મના સિદ્ધાંતની અંદર મૂકી અને એવી રીતે એણે ધર્મને સમાજમાં એકતા સ્થાપનારા પરિબળ તરીકે આપણને સમજાવવા માટેનો પ્રયાસ કર્યો. મેક્સ વેબરે ધ પ્રોટેસ્ટન્ટ એથિક એન્ડ ધ સ્પિરિટ ઓફ કેપિટાલિઝમ લખ્યું. વેબરના ધર્મ અંગેના વિચારો અને ધર્મ અંગેના લખાણોને આધારે એને ધર્મના સમાજશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં એમનું ખૂબ જાણીતું આ પુસ્તક ધ પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ ધ સ્પિરિટ ઓફ કેપિટાલિઝમ, એ દ્વારા એમણે એવું સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો કે ધાર્મિક આચરણ, ધાર્મિક વર્તન છે એ કેવી રીતે મૂડીવાદને પ્રોત્સાહન આપે છે. અને યુરોપમાં જે મૂડીવાદ વિકસ્યો એની એના જે પાયામાં કોઈ પરિબળ રહેલું હોય તો વેબર એવું કહે છે કે એ ધર્મ હતો, પ્રોટેસ્ટન્ટ ધર્મને કારણે યુરોપની અંદર મૂડીવાદ છે વિકસ્યો. એને પણ અહીંયા સમજવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. કાર્લ માર્ક્સ એમણે કોઈ ધર્મનો સિદ્ધાંત આપ્યો નથી પરંતુ એમણે ધર્મને એક ગૌણ સંસ્થા તરીકે જોયો. કાર્લ માર્ક્સે ઐતિહાસિક ભૌતિકવાદ આપ્યો, એમાં એણે બે પ્રકારની વાસ્તવિકતાઓ આપણી સમક્ષ મૂકી હતી. એક વાસ્તવિકતા એટલે પ્રાથમિક વાસ્તવિકતા. પ્રાથમિક વાસ્તવિકતા એ માર્ક્સના મતે પ્રાથમિક વાસ્તવિકતા એટલે આર્થિક બાબતો અને ગૌણ વાસ્તવિકતા એટલે ધર્મ, કલા, સમાજની જે કંઈ પણ બાકીની બાબતો છે, સંસ્કૃતિ છે, રિવાજો છે, ધર્મ છે, કલા, આ બધી બાબતો એમના મતે ગૌણ વાસ્તવિકતા હતી. માર્ક્સ એવું કહે છે કે આર્થિક બાબતો જ સમાજની બીજી બાબતોને, બીજી સંસ્થાઓને ઘડે છે, આકાર આપે છે. એટલે આર્થિક પાયો છે એ આર્થિક પાયો સમાજ
ભારતની ઇમારતનો મુખ્ય પાયો છે એ આર્થિક છે એ વાત અહીંયા માર્ક્સે રજૂ કરી. માર્ક્સે ધર્મના ધર્મને અફીણ સાથે સરખાવ્યું. માર્ક્સ એવું કહે છે કે વ્યક્તિ જ ઈશ્વરનું સર્જન કરે છે અને પછી પોતે જ ઈશ્વરથી ડરે છે. ધર્મને એમણે પીડાશામક દવાઓ સાથે પણ સરખાવ્યો કે ધર્મ છે એ ઘણી વખત વ્યક્તિને દુઃખની પરિસ્થિતિમાંથી મુક્ત કરી અને કોઈ જુદી દુનિયાનો અનુભવ છે કરાવે છે. આ બધા વિચારો ખાસ ધર્મના સમાજશાસ્ત્રીય અધ્યયનમાં અને આ જે મારા પીએચડીના કાર્યની અંદર જુદા જુદા માનવશાસ્ત્રીઓ સમાજશાસ્ત્રીઓ કેવી રીતે ધર્મને જુએ છે, કેવી રીતે ધર્મને મૂલવે છે, ધર્મની સમાજ પરની અસરોને કેવી રીતે વ્યક્ત કરે છે એ સમજવાનું સૌથી વધારેમાં વધારે પ્રયત્ન એનું જે આ સંશોધન છે એની અંદરનું કેન્દ્રબિંદુ રહ્યું. સાથે સાથે મને મારા સંશોધનની અંદર ઉપયોગી થઈ શકે એવું કોઈ પુસ્તક પ્રાપ્ત થયું હોય તો એ હતું ધ વૈષ્ણવાઝ ઓફ ગુજરાત, ગુજરાત કોલેજની સિડનહામ લાઇબ્રેરી અને ગુજરાત વિદ્યાપીઠ આ બે લાઇબ્રેરીમાં આપણા સમાજશાસ્ત્રની અંદર ખાસ કરીને ધર્મના સમાજશાસ્ત્રમાં ખૂબ જે સરસ કાર્ય થયા છે, જે કંઈ પણ સંશોધનો થયા છે એને લગતા પુસ્તકોની મૂળપ્રત ત્યાંથી આપણને મળે છે. તો આ ધ વૈષ્ણવાઝ ઓફ ગુજરાત એન એ થુથી દ્વારા લખાયેલું પુસ્તક, એન એ થુથી પોતે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ડીફિલના વિદ્યાર્થી તરીકે જોડાયા અને ડીફિલના વિદ્યાર્થી તરીકે એમણે ઓન ધ વૈષ્ણવાઝ ઓફ ગુજરાત એનું કામ છે કરતા હતા. એ કામના સંદર્ભમાં જેમણે ડીફિલની ડિગ્રી છે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એનાયત કરી અને એ પછી એ પોતાના આ કાર્યને એક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવા પ્રયત્ન કરતા હતા અને એમાં થુથી પોતે લખે છે કે આ કાર્ય હું 1928માં પ્રકાશિત કરી શક્યો હોત પરંતુ એને પ્રકાશિત કરવા જતાં પહેલાં થુથીએ 1931ના સેન્સસ રિપોર્ટની રાહ જોઈ. થુથી એવું કહે છે કે જ્યારે આપણે સમાજશાસ્ત્રીય અર્થઘટનો કરીએ ત્યારે ખાસ કરીને આંકડાકીય બાબતો અને એમાં પણ જે લેટેસ્ટ તમને કોઈ આંકડાકીય વિગતો પ્રાપ્ત થતી હોય તો એનો ઉમેરો હંમેશા કરવો જોઈએ. ને 1931માં જ્યારે સેન્સસ રિપોર્ટ આવ્યો એ પછી 1935માં થુથીએ ધ વૈષ્ણવાઝ ઓફ ગુજરાત ગ્રંથ છે એમનો પ્રકાશિત થયો અને એક ધર્મના સમાજશાસ્ત્રમાં જે સીમાચિહ્નરૂપ એક પુસ્તક કહી શકાય એવું પુસ્તક એમણે ખાસ કરીને લખીને આપણી સમક્ષ મૂક્યું. આ પુસ્તક બે વિભાગોમાં વહેંચાયેલું છે, 435 પૃષ્ઠોની અંદર લખાયું છે, દળદાર ગ્રંથ છે. અને એનો જે પહેલો વિભાગ છે એ પહેલા વિભાગમાં થુથી છે એ ખાસ કરીને ઓન ધ વૈષ્ણવાઝ ઓફ ગુજરાત એની વિશે 9મા પાનાથી શરૂ કરીને 372મા પાના સુધી એની વિગતો છે એમાં લખે છે. ગુજરાતની પ્રાદેશિક વિશેષતાઓ ખાસ કરીને જે કંઈ પણ ગુજરાતના સામાજિક સંગઠનો છે, ધાર્મિક સંગઠનો છે, આર્થિક સંગઠનો છે આનું એકદમ વિસ્તૃત વર્ણન અને સમાજશાસ્ત્રીય પરિભાષાથી એમણે આખી આખી આ ગુજરાતની નું આખી જે કંઈ પણ સમાજજીવન છે સમાજજીવનનો આપણને પરિચય કરાવે છે. અને જે 375મા પાનાથી 435મા પાના સુધી એ આ પુસ્તકનો બીજો વિભાગ છે કે એ વિભાગનું એમણે શીર્ષક આપ્યું છે ઓન ધ મેથડ, એટલે કે એમનો જે પદ્ધતિ છે એ પદ્ધતિશાસ્ત્ર ઉપર એમનો આખો આ બીજો વિભાગ છે. અને એમાં ખાસ કરીને કેવી રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવીને આપણે સમાજમાં બનતી ઘટનાઓનો અભ્યાસ કરી શકીએ એની વાત એમણે આમાં મૂકી છે. અને એમણે કીધું કે આવા સમાજશાસ્ત્રીય સંશોધનો જો થાય તો એને કારણે સમાજની અંદરની સમસ્યાઓ છે એ દૂર કરી શકાય અને દૂર રાખી શકાય અને માત્ર દૂર રાખી શકાય એટલું એનું નિદાન કરી શકાય અને માત્ર નિદાન કરી શકાય એવું નહીં પણ એની સુધી પહોંચવાનો એક માર્ગ છે એ માર્ગ પણ આપણે કેવી રીતે સમસ્યાઓને દૂર કરી શકીએ એ માર્ગને પણ શોધી શકીએ. આ પુસ્તકમાં થુથી પોતે એવું સમજાવવા માટેનો પ્રયાસ છે, એમનો ભાર છે એ બાબત ઉપરનો રહ્યો છે કે ગુજરાતમાં જે કેટલાક જે બ્રાહ્મણો અને ક્ષત્રિયો હતા એ શૈવ હતા, કેટલાક વણિકો છે એ જૈન હતા, જ્યારે વૈષ્ણવો જે હતા એ ખાસ કરીને વૈશ્ય અને શૂદ્ર હતા. એટલે તુથી આ પુસ્તકના સંદર્ભમાં આપણી આગળ એક એવી બાબત મૂકે છે કે વૈષ્ણવ મત એક નવા મત તરીકે ગુજરાતમાં ઇન્ટ્રોડ્યુસ થયો, ઓળખાયો અને એણે ગુજરાતના સમાજ જીવનની અંદર એક જે પરિવર્તન છે એ પરિવર્તન
લાવવાની પ્રોસેસ એણે કરી. તૃતિ એવું કહે છે કે આ મત એક નવા મત તરીકે આવ્યો એટલે એણે જે નિમ્નવર્ણના લોકો હતા એમને બ્રાહ્મણવાદમાંથી મુક્ત કર્યા, એમને નિમ્નવર્ણના લોકોને ભક્તિના અધિકારી બનાવ્યા. આવી વાત વૈષ્ણવાઝો ગુજરાતમાં તૃતિ લખે છે. અને આ સંશોધન સાથે તૃતિની આ જે વાત છે એ ખાસ કરીને વિશેષ સંકળાય છે. એની અંદર ધર્મને કારણે નિમ્નવર્ણના લોકો એ નિમ્નવર્ણના લોકોને પણ ભક્તિનો અધિકાર મળે એવી વાત તૃતિ જ્યારે કહે તો એ સીધી જ વાત આ સંશોધન સાથે સંકળાતી આપણને જોવા મળે છે. એટલે આ પુસ્તક ખરેખર ખૂબ ઉપયોગી પુસ્તક અને ખૂબ જ મહત્વનું પુસ્તક એ આ સંદર્ભમાં પ્રાપ્ત થયું. અને આ સંશોધનનો કેન્દ્ર વર્તી વિચાર છે એને વિકસાવવામાં આ પુસ્તક ઘણું બધું ઉપયોગી છે પુરવાર થયું. એની સાથે સાથે એમ એન શ્રીનિવાસે રિલિજન એન્ડ સોસાયટી એમંગ ધ કુર્ગ્સ ઓફ સાઉથ ઇન્ડિયા લખ્યું અને એમાં એમણે કુર્ગોને સમજવા માટેનો પ્રયત્ન કર્યો કે કુર્ગો જે સમાજના લોકો હતા તો એના આધારે એણે ધર્મને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. અને એમ એન શ્રીનિવાસ એવું કહે છે કે જ્યારે પણ તમારે ધર્મની સમાજ છે સમજ છે એ પ્રાપ્ત કરવાની હોય ત્યારે હંમેશા તમારે સામાજિક માળખાના કેન્દ્રમાં રહીને પરિઘમાં રહીને ધર્મને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ એન શ્રીનિવાસ છે એમણે ભારતીય સમુદાયના પાયાના 3 એકમોને પોતાના જે આ ધર્મ સંબંધી પુસ્તકની અંદર છે એમણે રજૂ કર્યા. એક તો એમણે કીધું સંયુક્ત પરિવાર, બીજું ગ્રામીણ સમુદાય અને ત્રીજું જ્ઞાતિ સમુદાય. આ 3 છે એ કોઈ પણ ભારતીય સમાજ વ્યવસ્થાના પિલર્સ છે, એના આધારે તમે ભારતીય સમાજની સમજ છે એ આપી શકો. એટલે એમ એન શ્રીનિવાસ એવું કહે છે કે જે કુર્ગો હતા એ કુર્ગો ખાસ કરીને બધા જ કુર્ગો છે એ પિતૃપ્રધાન સંયુક્ત પરિવારના સભ્યો હતા. એમનો જે પિતૃપ્રધાન પરિવાર હતો એ ઉક્કા કરીને એનું શીર્ષક આપ્યું છે અને ઉક્કા તરીકે એ ઓળખાતો હતો. કુટુંબની જે કંઈ પણ ધાર્મિક વિધિઓ હોય એ બધામાં આ ઉક્કામાં રહીને કુર્ગ છે એ ભાગ લેતો. એટલે એ ધર્મ સંબંધી કોઈ કાર્ય થતું હોય એટલે કે લગ્નની વિધિ હોય કે મૃત્યુની વિધિ હોય જન્મની વિધિ હોય તો આવી બધી બાબતોમાં કુર્ગો છે પોતે સંકળાતા અને પોતે છે એ જીવન જીવતા એનું વર્ણન શ્રીનિવાસે આ પુસ્તકમાં કર્યું છે. એની સાથે સાથે એમણે એ પણ કહ્યું કે ગ્રામ સમુદાય એનું પણ એવું જ મહત્વ હતું અને આ ગ્રામ સમુદાય એવા હતા કે જે સંયુક્ત પરિવાર કરતાં જુદા હતા. એમાં એક જ જ્ઞાતિ નહીં પણ ઘણી બધી જ્ઞાતિઓના લોકો એમાં એનો સમાવેશ આ ગ્રામ સમુદાયમાં થતો. ગ્રામ દેવતાની વાત પણ એમણે આની અંદર લખી છે અને કેવી રીતે ગામમાં થતા ઉત્સવો અને એ જે ધાર્મિક વિધિ વિધાનો છે એમાં કુર્ગો સહભાગી થતા એ વાત શ્રીનિવાસે એમના પુસ્તકમાં લખી. એની સાથે સાથે જ્ઞાતિ સમુદાયમાં પણ ધર્મ કેવી રીતે વિકસે છે એની વાત પણ શ્રીનિવાસે કુર્ગ જ્ઞાતિના સંદર્ભમાં આપણને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ અધ્યાય પણ ઘણું બધું આ જે પ્રસ્તુત સંશોધન છે એને વિકસાવવામાં મહત્વપૂર્ણ એની ભૂમિકા છે. એ ઉપરાંત વેબરે એક પુસ્તક લખ્યું ધ રિલિજન ઓફ ઇન્ડિયા ધ હિન્દુઇઝમ એન્ડ બુદ્ધિઝમ. આવું એક પુસ્તક વેબર દ્વારા રજૂ થયું અને 1958માં આ પુસ્તક છે એ વેબરે લખેલું પ્રકાશિત થયું. વેબર તો એમનો જે સમયગાળો હતો એ તો મૃત્યુ પામ્યા હતા, જર્મન ભાષામાં લખાયું હતું પણ એનો અંગ્રેજી અનુવાદ એ પછીથી પ્રકાશિત થયો. તો વેબરે જે ધ પ્રોટેસ્ટન્ટ એથિક એન્ડ ધ સ્પિરિટ ઓફ કેપિટાલિઝમ લખ્યું, બીજું પુસ્તક છે ધર્મના સંદર્ભમાં એમણે ધ રિલિજન ઓફ ચાઇના લખ્યું અને ત્રીજું પુસ્તક એમણે ધ રિલિજન ઓફ ઇન્ડિયા ધ હિન્દુઇઝમ એન્ડ બુદ્ધિઝમ આપ્યું. તો વેબર આ સંદર્ભમાં એવું સમજાવવા માંગતા હતા કે ભારતીય સમાજમાં હિન્દુ ધર્મની પરંપરાઓ છે એનું પ્રભાવી સ્થાન હતું અને બૌદ્ધ ધર્મ છે એ બૌદ્ધ ધર્મ જ્યારે ભારતની અંદર આવે છે તો બૌદ્ધ ધર્મની પરંપરાએ કેવી રીતે પરિવર્તન લાવવામાં ધાર્મિક પરંપરાઓમાં એમાં ભૂમિકા ભજવી એની વાત પણ આ પુસ્તકમાં વેબરે કરી છે. અને એની સાથે સાથે વેબરે એવું પણ કહેવા માગે છે કે બૌદ્ધ ધર્મને કારણે ભારતીય સમાજ વ્યવસ્થામાં બિન સાંપ્રદાયિક મૂલ્યો છે એ મૂલ્યોનો વિકાસ થયો. આ બધી બાબતો પણ ખાસ કરીને વેબરના ભારતીય સમાજમાં ધર્મને સમજવાનો હોય ત્યારે ખૂબ મહત્વપૂર્ણ પુરવાર થાય છે. આ ઉપરાંત જીએસ કુરીએ એમણે પણ અગત્ય એન્ડ સ્કંદ લખ્યું, એમણે પણ
ગોડ્સ એન્ડ મેન લખ્યું, એમણે પણ ઇન્ડિયન સાધુસ છે લખ્યું. આવા જુદી જુદી કૃતિઓમાં એમણે એમના ધર્મના સમાજશાસ્ત્ર અંગેના વિચારો છે પ્રસ્તુત કર્યા. તો આ બધી જ બાબતો જ્યારે ધર્મનું એક સમાજશાસ્ત્રીય અધ્યયન કરતા આ બધી જ બાબતોમાંથી પસાર થવાનું થયું. આને લગતા પુસ્તકો છે અને ખાસ કરીને આ જે સિડનહામ લાઇબ્રેરી અને ગુજરાત વિદ્યાપીઠમાંથી મળ્યા એમાં ખાસો સમય વિતાવવાનો થયો અને ઘણું બધું એમાંથી શીખવા જાણવા મળ્યું કે કઈ કઈ બાબતો ધર્મના સમાજશાસ્ત્રીય અર્થઘટનમાં મહત્વપૂર્ણ પુરવાર થાય છે. એની સાથે સાથે એ જે એક પ્રકરણ છે આની અંદર લખ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉદ્ભવ અને વિકાસ એ કેવી રીતે થયો. તો સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉદ્ભવ અને વિકાસના સંદર્ભમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી એ મૂળ તો અયોધ્યા ઉત્તર પ્રદેશની અંદર છે. અયોધ્યાની બાજુમાં છપૈયાના એમનું જન્મસ્થાન હતું. 1781 ત્રીજી એપ્રિલે એમનો જન્મ છપૈયાની અંદર થયો અને 11 વર્ષની ઉંમરે એમણે ગૃહત્યાગ કર્યો અને 7 વર્ષ સુધી સમગ્ર ભારતની અંદર એમણે પરિભ્રમણ કર્યું નીલકંઠ વર્ણી તરીકે. અને 7 વર્ષના પરિભ્રમણ પછી તેઓ જ્યારે ગુજરાત આવે છે ત્યારે લોજની અંદર સૌપ્રથમ એ મુક્તાનંદજીને મળે છે અને મુક્તાનંદજી નીલકંઠ વર્ણીને નો ભેટો છે એ રામાનંદ સ્વામી સાથે કરાવે છે. રામાનંદ સ્વામી એ નીલકંઠ વર્ણીના વ્યક્તિત્વથી ખૂબ જ પ્રભાવિત થાય છે અને એમને છે એ દીક્ષા આપે છે. એમનું નામ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એવા બે નામ રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને આપે છે. એમને ધર્મધુરા સોંપે છે અને 1 મહિનાના સમયગાળા પછી રામાનંદ સ્વામીનું અવસાન થાય છે. અને રામાનંદ સ્વામીના અવસાન પછીના એમના 14માના દિવસે સહજાનંદ સ્વામી છે એમના ભક્તજનોને સ્વામિનારાયણ મંત્ર છે એ આપે છે અને આ દિવસથી આ આખો સંપ્રદાય છે એ ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રચલિત બને છે. સહજાનંદ સ્વામીએ ખાસ કરીને ગુજરાતની અંદર પોતે 1800 સાલમાં આવ્યા અને 1830 સુધી રહ્યા. તો 1830 સુધી એમાં એમનો જે વસવાટ થયો તો એમાં પણ એમણે ધાર્મિક જાગૃતિની સાથે સાથે એક આધ્યાત્મિક અને સામાજિક જે આંદોલન ચલાવ્યું એની એ ગુજરાતના સમાજ જીવન ઉપર એનો પ્રભાવ ખૂબ ગહન રહ્યો છે. એમણે જે પણ કાર્યો કર્યા એ સમયે જે કંઈ પણ ધર્મમાં અધર્મનો જે પ્રવેશ થયેલો હતો એને દૂર કરવા માટેના એમના પ્રયાસો હોય કે જે સામાજિક સમરસતા છે એ સામાજિક સમરસતાને સ્થાપવા માટેનો પ્રયાસ હોય, એટલે કે જ્ઞાતિ જાતિના જે ભેદભાવો દૂર કરી અને દરેકને ધર્મને ધારણ કરવાનો અધિકાર છે, ઈશ્વરને ભજવાનો અધિકાર છે, આ જે સામાજિક સમરસતા છે એમનો જે એમણે ફેલાવો કર્યો. એની સાથે સાથે સમાજની અંદરના જે કેટલાક કુરિવાજો હતા, વિષય વ્યસન અને વહેમ, એટલે કે પ્રભુ ભજવા દે કેમ એ ઉક્તિ અનુસાર કે જ્યારે પણ આવા બધા જે વ્યસનો છે વહેમોની અંદર સબળતી જે પ્રજા છે એને કેવી રીતે બહાર લાવી શકાય એ બધા પ્રયત્નો એમણે કર્યા. એમણે સમાજની અંદર ખાસ કરીને તળાવો ખોદાવ્યા, કૂવાઓ કરાવ્યા, આવા બધા જે સમાજ સેવાના કાર્યો છે એ કાર્યોની યાદી ખાસી એવી લાંબી છે. એમણે 3000 જેટલા પરમહંસો છે બનાવ્યા અને એમના જે પરમહંસો એટલે એમના જે સાધુઓ છે ગામડે ગામડે ફરીને વિચરતા અને વિચરણ કરીને આ સંદેશો છે એમનો જે એક એ સંદેશો છે એ સૌને આપતા. એની સાથે સાથે નારી ઉત્કર્ષના કાર્યો પણ સહજાનંદ સ્વામી દ્વારા જે થયા છે બહુ ઓછી નોંધ એની ખાસ કરીને સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રમાં લેવાય છે. પણ એ સમયના જે બ્રિટિશરો હતા એ સમયના જે કંઈ પણ વિદ્વાનો હતા એમના ઉપર સહજાનંદ સ્વામીનો આ પ્રભાવ ઘણો બધો હતો. એમણે ઘણી બધી બાબતો એમના પોતાના જે કંઈ પણ જર્નલ છે એશિયાટિક જર્નલથી માંડીને એવા પ્રસિદ્ધ જર્નલની અંદર સહજાનંદ સ્વામીના કાર્યોની નોંધ લેવાય છે. ઇવન સર જોન માલ્કમ છે કે બિશપ હેબર છે એ બધાની મુલાકાત પણ સહજાનંદ સ્વામી સાથે થઈ હતી અને એમના ઉપર કેવો પ્રભાવ હતો એ પણ સંપ્રદાયના જે કંઈ પણ એમના પુસ્તકો છે ઐતિહાસિક દસ્તાવેજોની જ્યારે ચકાસણી કરીએ ત્યારે આપણને એ જાણવા સમજવા મળે છે. અને વચનામૃત છે કે શિક્ષાપદ્રી છે એવા ગ્રંથો સ્વામિનારાયણ સહજાનંદ
સ્વામીએ છે એ સ્વામિનારાયણ સંપ્રદાય અને સમાજને છે આપ્યા. તો આવા બધા જે કાર્યો થયા અને એમના જે સમાજ સુધારણાના ક્ષેત્રમાં જે આ બધું કાર્ય થયું, તો મહાત્મા ગાંધીજીએ બહુ ઉચિત એમને અંજલિ આપતા કહ્યું છે કે જે કાર્ય સહજાનંદે ગુજરાતમાં કર્યું એ રાજદંડ નહીં કરી શકે, અને એ કાર્ય રાજદંડ નથી કરી શક્યો અને નહીં જ કરી શકે એવી વાત મહાત્મા ગાંધીજીએ પણ સહજાનંદ સ્વામીના સમાજ સુધારણાના કાર્યની નોંધતા કરેલી છે. તો આવી રીતે સમાજ સ્વામિનારાયણ સંપ્રદાયનો કેવી રીતે ઉદ્ભવ થયો અને કેવી રીતે એનો વિકાસ થયો એની વાત પણ સમગ્ર મહાનિબંધની અંદર છે એ વણી લેવામાં આવી છે. અને અંતમાં જે આ મહાનિબંધના અંતમાં ખાસ કરીને જે ક્ષેત્ર કાર્ય કરવામાં આવ્યું, જે ફિલ્ડ વર્ક જે એનું હાર્દ છે એ ખાસ કરીને એકત્રિત કરવામાં, માહિતી એકત્રિત કરવામાં આવી, અને એ મુલાકાત માર્ગદર્શિકાની સાથે સાથે ઉત્તરદાતાઓને મળવાનું થતું, એમને પૂર્વ નિર્ધારિત જે પ્રશ્નો હતા એ પ્રશ્નો એમની સાથેની મુલાકાત દરમિયાન એમને પૂછવામાં આવતા, એમના ઉત્તરો છે એ આપતા, એને નોંધી લેવામાં આવતા, અને પછી એ માહિતીનું ખાસ કરીને કોષ્ટકીકરણ કરી અને પહેલાં કોડિંગની મદદથી એને જુદી પાડી અને પછી એનું વિશ્લેષણ કરીને પછી એને કોષ્ટકમાં મૂકી અને એનું સમાજશાસ્ત્રીય અર્થઘટન છે એ મહાનિબંધના પ્રકરણોની અંદર પાંચમા અને છઠ્ઠા પ્રકરણની અંદર એ ખાસ વ્યક્ત કરવામાં આવ્યું છે, મૂકવામાં આવ્યું છે. સમગ્ર રીતે જોતા આ સંશોધનમાં એવું અનુભવાયું કે ધર્મની વ્યક્તિના વર્તન ઉપર મહત્વપૂર્ણ અસર હોય છે, પ્રભાવી અસર હોય છે. આ જે સંશોધન છે એની અંદર દુર્ખીમ જે એવી વાત કરે છે કે ઉત્સવો છે એ ખાસ કરીને એક સામૂહિક ચેતનાનો વિકાસ એ કરે છે, સમૂહની શક્તિનો વિકાસ કરે છે, અમે આ સમૂહના છીએ એવી એક ભાવના પ્રગટ કરે છે. એ બાબત આ સંશોધનની અંદર પણ વિશેષ મહત્વની પુરવાર થતી જોવા મળી. જે લોકો ખાસ કરીને જે ઉત્તરદાતાઓ સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે એવી પણ એક બાબત અહીંયા વ્યક્ત થતી જોવા મળી કે એ ઉત્તરદાતાઓ આ પછાત જ્ઞાતિના જે ઉત્તરદાતાઓ હતા જે લોકો આ સંપ્રદાયના પરિચયમાં નહોતા અથવા તો એના અનુયાયી નહોતા, એ પહેલાંનું એમનું જીવન અને સંપ્રદાયમાં આવ્યા પછીનું એમનું જીવન આ બેની વચ્ચે એમને પોતાને ઘણો બધો તફાવત છે એ જોવા મળ્યો. એમણે જ્યારે વાત એમની સાથે થતી અને એ સંદર્ભમાં ઘણી વખત એ લોકો ભાવાવેશમાં પણ વાત કરતા, કેટલીક વખત અહોભાવથી પણ એમની વાત છે રજૂ કરતા, પણ જે એમની એમના વાતનો જે સૂર હતો કે આ સંપ્રદાયમાં આવ્યા પહેલાં એમનું જીવન કેવું હતું અને પછીના પરિવર્તનો કેવા લાગ્યા એ વિચારે વાત એમને પોતાના સ્વાનુભવના આધારે કહેતા કે આવ્યા પછી તરત જેવો એમને એ સંપ્રદાય સ્વીકારે તો સંપ્રદાયના જે કંઈ પણ નીતિ નિયમો છે એને અનુસરવાની શરૂઆત જે થાય છે, એટલે સવારના પોરમાં ઘરમાં ઘરમંદિર હોય તેમાં આરતી કરવી, નિત્ય પૂજા છે એ કરવી, એની સાથે સાથે ઘર મંદિર હોય તો ઘર મંદિરની અંદર થાળ છે એ ધરાવવો, આ બધા આજે આ બધી જે ક્રિયાઓ છે ધર્મ સંબંધી જે ક્રિયાઓ છે દુર્ખીમના પવિત્ર અને અપવિત્ર વસ્તુઓના સંબંધના સંદર્ભમાં પણ આ મહત્વપૂર્ણ બને છે, તો એ બધી ક્રિયાઓ એ લોકો કરતા થયા. અને જ્યારે દૂધ અને પાણી આ બે વસ્તુઓ પણ ગાળીને વાપરવાની શરૂઆત થઈ, એટલે એ એક જે શરૂઆત આ પરિવર્તનની આપણને જોવા મળે છે કે જનરલી દૂધ તો અને પાણી આ બધી બાબતો ગાળવાની શરૂઆત થઈ, ડુંગળી અને લસણ ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ ખાતા હોતા નથી તો એ પણ એમના આહારમાંથી દૂર થાય છે, તો એ એક અનુભવ પણ અહીંયા આગળ ઉત્તરદાતાઓએ વ્યક્ત કર્યો. એની સાથે સાથે ઉત્તરદાતાઓને જે પારિવારિક સામાજિક જે એમને લાભ થયો એ સંદર્ભમાં ખાસ કહી શકાય કે જે લગ્નની વિધિઓ હતી એ લગ્નના વિધિની અંદર પણ ખાસો બદલાવ છે એ જોવા મળે છે. એની સાથે સાથે સમૂહ લગ્નોની અંદર પણ એ લોકો ભાગ લે છે એ લેતા થયા. એની સાથે સાથે આ સંપ્રદાય દ્વારા થતી જુદી જુદી જે સભાઓ છે વયજૂથને આધારે યોજાતી સભાઓ, જેમ કે બાળકો અને બાલિકાઓ માટેની સભા છે એ જુદી થાય, એવી રીતે યુવકો યુવતીઓની સભા જુદી થાય, એવી રીતે સંયુક્ત સભા એટલે એક બીજી સભા છે એ જુદી થાય, તો આ સભાઓ દ્વારા પણ એમને ખાસ કરીને સંપ્રદાયના પુસ્તકો અને સંપ્રદાયના ઇતિહાસની તો વાત કરવામાં આવતી જ હોય પણ એની સાથે સાથે
આચાર શુદ્ધિ અને આહાર શુદ્ધિ અને એની સાથે સાથે સંપ્રદાયના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો શીખવવામાં આવે તો એ પણ એમના વૈચારિક અને જ્ઞાનાત્મક જગતને વધારે સમૃદ્ધ કરનારા બનતા હોય એવું એમને અનુભવાયું. એમના સંતાનોની અંદર ખાસ કરીને એમને પરિવર્તન છે અનુભવ્યું હોય એવું પણ ઘણા બધા ઉત્તરદાતાઓએ પોતાના ઉત્તરમાં જણાવ્યું. સાથે સાથે જે સંપ્રદાયના ની વિવિધ શાખાઓ એમના દ્વારા જે કંઈ વ્યસનમુક્તિના કાર્યો થાય તો એ વ્યસનમુક્તિથી પણ એ લોકોને સવિશેષ લાભ થયો હોય એવું આ ઉત્તરદાતાઓએ ખાસ કરીને પોતાના ઉત્તરોમાં જણાવ્યું. વ્યસન કરતા હોય અને એની અંદર ખાસા એવા પૈસા છે પોતે ખર્ચ કરતા હોય તો એને કારણે એમનું શરીર પણ બગડતું હતું, એમનો પરિવાર પણ બગડતો હતો અને એમની આર્થિક પરિસ્થિતિ પણ બગડતી હતી. પણ આ સંપ્રદાયમાં આવ્યા પછી ખાસ કરીને માંસાહાર ન કરવો કે દારૂ ન પીવો કે બીજું કોઈ વ્યસન છે, ભાંગ છે કે ગાંજો છે કે આવી આવી કોઈ પણ કોઈ તમાકુ છે, આવા બધા પ્રકારના વ્યસનથી દૂર રહેવું, એવી જે એક આખો સહજાનંદ સ્વામીનો જે આદેશ છે તો એ આદેશને અનુસરીને આ લોકોએ ખાસ કરીને ઘણા બધા ઉત્તરદાતાઓએ એમના પોતાના જે વ્યસન મૂક્યા અને વ્યસનને કારણે એમને જે આર્થિક લાભ થયો, એમને જે સામાજિક લાભ થયો એની વાત પણ ઉત્તરદાતાઓએ ખાસ આ સંશોધન દરમિયાન એમણે કરી. અને એની સાથે સાથે બીજી એક બાબત જોવા મળી કે અંધશ્રદ્ધાઓનું જે પ્રમાણ હતું એમાં પણ ખાસો એવો ફેરફાર એમાં જોવા મળે છે. ખાસ કરીને અનુસૂચિત જનજાતિના જે અભ્યાસ થયો અને અનુસૂચિત જનજાતિના સંદર્ભમાં જે અંધશ્રદ્ધાઓનું ત્યાં વિજોલને એ બધા જે પાવીજેતપુરની આજુબાજુના જે ગામોની અંદર ફરવાનું થયું અને નાની નાની બાબતોમાં બળવા ભોવાને બતાવવાની જે વાતો હતી, દાણા જોડાવવા, આ બધી બાબતોમાંથી એ લોકો હવે સંપૂર્ણપણે મુક્ત થયા છે, એમાં માનતા પણ નથી. અને એ આખી જે એક અંધશ્રદ્ધાઓની એમનું એક આખું જે એમને એમનું એમની જે એક વિચારોની અંદર એ દ્રઢ થઈ ગયેલી હતી એ આ સંપ્રદાયમાં આવવાને કારણે દૂર થઈ છે. આરોગ્યલક્ષી જે પ્રવૃત્તિઓ થઈ એમાં ખાસ કરીને આ સંપ્રદાયના જે દવાખાનાઓ ચાલતા હોય અથવા તો ખાસ કરીને જે કંઈ પણ ફરતા દવાખાનાઓ છે તો હવે જે કંઈ પણ રોગ થાય તો જાગળિયા કે ભૂવા કે બળવાને બતાવવાની જગ્યાએ એ લોકો હવે ડૉક્ટરની કીધા પ્રમાણેની દવાઓ છે એ લેતા થયા છે. તો અને એ દવાઓ ખાસ કરીને નિઃશુલ્ક આપવામાં આવતી હતી, એમાં એનો કોઈ ચાર્જ છે લેવામાં આવતો નહોતો. આ ઉપરાંત આ સંપ્રદાય દ્વારા નિયમિતપણે યોજાતી શૈક્ષણિક શિબિરો જે ખાસ કરીને કયા ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકાય, કયા ક્ષેત્રમાં કારકિર્દીમાં આગળ વધી શકાય એને અંદર આ બધા જે વ્યક્તિત્વ વિકાસના વર્ગો આ બધું જે ચાલતું હોય છે તો એના હિસાબે પણ બાળકોથી લઈને યુવાનોની અંદર જે પરિવર્તનનો માહોલ અનુભવાય છે અને એમના વ્યક્તિત્વ વિકાસને વ્યક્તિત્વને વિકસાવવાની જે એક આખી તક એ આ સંપ્રદાયમાં આવ્યા પછી એમને મળતી હોય છે એ સૌથી મોટો ફાયદો એમને એ પણ જોયો. એટલે ઘણી ખાસ કરીને એવા વર્ગો પણ ત્યાં ચલાવવામાં આવતા હોય છે અને થોડું ઘણું ભણેલા ગણેલા લોકો છે એ પોતે નિસ્વાર્થ ભાવે ત્યાં સેવા આપતા હોય ભણાવવા ગણાવવાની. તો એને કારણે પણ વિદ્યાર્થીઓને જે કંઈ પણ મોંઘા ટ્યુશનની ફી છે, સામાન્ય પરિવારના લોકો હોય તો એ લોકોને આ સગવડ મળતી હોવાથી એમના સંતાનોમાં શિક્ષણ છે, શિક્ષણનું પણ ડેવલપમેન્ટ ખાસું એવું થયેલું જોવા મળે છે. આ સંપ્રદાયની ઘણી બધી શાળાઓ છે તો શાળાઓમાં પણ આ શિક્ષણ કાર્યમાં લેવાથી એમને ઘણો ફાયદો થયો હોવાનું પણ તેઓએ અનુભવ્યું છે. તો આવા જે જુદા જુદા ક્ષેત્રો હતા એમની ઘરસભા છે તો એ ઘરસભાનો જે આખો કન્સેપ્ટ છે કે ઘરના બધા સભ્યો છે સાથે બેસીને કોઈ પણ સદગ્રંથનું વાંચન કરે અને એ 10-15 મિનિટ સુધી બધા એની સાથે પરિવારના સભ્યોને એકબીજા સાથે વિતાવવાનો સમય મળે, એવી જ રીતે સમૂહ ભોજન છે કરતા થયા. તો આ બધા જે પાસાઓ છે જે ફેમિલી બોન્ડિંગ માટે બહુ જ મહત્ત્વના છે, પરિવારની સંયુક્તની અંદરની જે પરિવારને જાળવવાની બાબતમાં બહુ મહત્ત્વના છે. એ ઉપરાંત સંપ્રદાય દ્વારા થતા કોઈ પણ ઉત્સવો હોય કે સમયાઓ હોય એની અંદર આ બધા જ લોકોને એ પ્રસંગે જ્યારે કોઈ પણ યજ્ઞ થાય તો યજ્ઞમાં બેસવાનો લાભ મળવાનો
મળતો થયો. એટલે યજ્ઞ વિધિમાં એ જોડાતા થયા. એમના વિસ્તારમાં કોઈ મંદિર હોય તો નિત્ય મંદિરની અંદર એ લોકો આરતીના દર્શનમાં જતા થયા, અથવા તો યાત્રાઓ કરતા થયા, બીજા શહેરોની અંદર દર્શન કરવા માટે જતા થયા. તો આ બધાને કારણે એ લોકોનું જે આખું જે સામાજિક જીવન હતું, એ સામાજિક જીવનની સાથે સાથે એમના આર્થિક અને શૈક્ષણિક જીવનની અંદર પણ ઘણો વિશેષ લાભ એ લોકોએ અનુભવ્યો હોવાનું પોતાના સંશોધન દરમિયાન એમણે જણાવ્યું છે. તો આ બધી બાબતો સૌથી મહત્વપૂર્ણ બની છે. એટલે દુર્ખીમ જે કહે છે એ દુર્ખીમની વાત અહીંયા આગળ ફરીથી મહત્વપૂર્ણ બને છે કે ધર્મ છે સમાજમાં યુનિટી ક્રિએટ કરે છે, એકતાનું નિર્માણ કરે છે. એની સાથે 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 તુથીના ગ્રંથની પણ એટલી જ અસર જોવા મળે છે કે જેમ વૈષ્ણવ ધર્મએ નિમ્ન વર્ણના લોકોને ભક્તિના અધિકારી બનાવ્યા, એમ કદાચ થોડુંક આપણે એને ફેરવીને એવું કહેવું હોય તો એવું કહી શકાય કે સ્વામિનારાયણ સંપ્રદાયે પણ તમામ પ્રકારના ભેદભાવોથી પર ઉઠીને એક સમરસતા છે એ સમરસતાનું વાતાવરણ તૈયાર કર્યું અને તમામ પ્રકારના લોકોને નાત જાતના ભેદ બાજુ પર મૂકી અને ભક્તિના અધિકારી, ભક્તિ કરવાનો અધિકાર છે એ સૌને આપ્યો હોય એવું આપણને અહીંયા આગળ આ સંશોધનના અંતે આપણને જોવા મળે છે. એટલે આ ખાસ કરીને ધાર્મિક આચરણ એ આચરણનું પણ વ્યક્તિના વર્તન ઉપર કેવો પ્રભાવ હોય છે, વેબરે આચરણનો પ્રભાવ વર્તન ઉપર જોયો. તો ખાસ કરીને આ સંપ્રદાયના જે કંઈ પણ ધર્મના નિયમો છે, નીતિ નિયમો છે, એને પોતાના આચરણમાં મૂકી અને વ્યક્તિઓએ કેવા પ્રકારના પરિવર્તનો અનુભવ્યા હોય એ પણ આ સંશોધનના અનુભવના આધારે જોવા મળ્યું. એટલે આ જે કંઈ પણ સંશોધન હતું એ આમ્રપાલીબેનના માર્ગદર્શન હેઠળ થયું. એમણે શરૂઆતથી લઈને અંત સુધી ગમે તેવા સંજોગો પોતાના હોય પણ હંમેશા ચિંતા પોતે કરી અને આ સંશોધનની અંદર પોતે રસ લીધો. એમના માર્ગદર્શન વિના આ કાર્ય સંભવિત હતું નહીં. એટલે આજે ફરીથી જ્યારે આ સંશોધનની વાત નીકળી છે ત્યારે આમ્રપાલીબેનને ખાસ સાદર વંદન સાથે એમને ભાવાંજલિ અર્પું છું અને રાજેન્દ્રભાઈ જાનીએ જે મને આ તક પૂરી પાડી એ બદલ હું રાજેન્દ્રભાઈ જાનીનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ. દોસ્તો મજા પડી હશે. ડૉક્ટર આનંદ આચાર્યએ સ્વામિનારાયણ સંપ્રદાય અને પછાત જ્ઞાતિઓનો જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસ આપણી સમક્ષ યથાતથ મૂક્યો. મિત્રો, ધર્મના સમાજશાસ્ત્રની અંદર એક સંપ્રદાય કઈ રીતે કામ કરે છે અને સામાજિક વિકાસમાં આ સંપ્રદાયની ભૂમિકા કેવી રહી એની વિગતે વાતો ડૉક્ટર આનંદ આચાર્ય પાસેથી સાંભળી આપણે ફરી પાછા મળીશું આ જ શ્રેણીની અંદર, એટલે કે PhD સંશોધન અને અનુભવ શ્રેણી શ્રુતિ 2020ના માધ્યમથી. તો ત્યાં સુધી રજા લઈએ છીએ. ફરી પાછા આપણે નવા વિષય નવા વક્તા સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. થેન્ક યુ દોસ્તો.